અમદાવાદમાં ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન થઈ જવું પડશે. અમદાવાદના રસ્તા ઉપર રખડતો આતંક આપ જોઈ રહ્યા છો. રખડતા ઢોરની સમસ્યા શહેરીજનો માટે સૌથી મોટા માથા દુખાવાની જેમ સાબિત થઈ રહી છે અને હાલ જાહેર સ્થળો ઉપર વાત કરીએ તો અહીં પણ એ જ સમસ્યા જોવા મળી રહી છે. સામાન્ય રીતે ઘણા બધા એવા બનાવો પાછલા સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે જેમાં એક બાદ એક જે ઢોર સાથે જે અકસ્માત છે તે થઈ રહ્યો છે અને જેના કારણે લોકોએ પોતાનો જીવ સુધા ગુમાવવાનો વારો આવ્યો છે. ગઈકાલે જ વડોદરામાં પણ એવો જ કિસ્સો જોવા મળ્યો અને આજે પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેમાં રખડતા ઢોરની જે સમસ્યા છે એ યથાવત છે. ક્યાંક દ્રશ્યો જોઈને પણ આ વસ્તુ સાબિત થાય છે કે જે સીએસડી વિભાગની જે કામગીરી છે એ ક્યાંક રસ્તા ઉપર ન દેખાઈ રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ. ખુદ મ્યુનિસિપલ જે કમિશનર છે તેમણે પણ સૂચનાઓ આપી, ટીમ પણ બદલી, પરંતુ ટીમ બદલવા છતાં હજી સુધી સમસ્યા ઠેર ને ઠેર છે અને માત્ર કામગીરી કાગળ ઉપર થતી હોય, સ્થળ ઉપર ન થતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને આ જ પરિણામ છે કે લોકો ઢોરની અડફેટે આવે છે અને ક્યાંક તો અકસ્માત અથવા તો મોતને ભેટે છે. કેમેરામેન શૈલેષ વગડા સાથે સપના શર્મા, 24 કલાક, અમદાવાદ. સીએનસીડી વિભાગની નિષ્ક્રિયતાને જોઈને મનપા કમિશનરે આખો ને આખો સ્ટાફ બદલ્યો, પરંતુ આ સ્ટાફને બદલાયાને એક અઠવાડિયું થયું. કામગીરી હજી રોડ ઉપર આ જ પ્રકારે છે કે જ્યાં રખડતા ઢોરનો જે ત્રાસ છે એ યથાવત છે. રોડની પરિસ્થિતિ હાલ આપ જોઈ શકો છો કે અહીં વાહનો સતત અવરજવર કરી રહ્યા છે અને એવામાં બીજી તરફ જે ઢોર છે તે પર રસ્તા ઉપર અડિંગો જમાવીને બેઠા છે. ક્યાંક સીએનસીડીની વિભાગના તમામ જે દાવા કે જે કામગીરી થાય છે માત્ર કાગળો ઉપર અને સ્થળ ઉપર પરિસ્થિતિમાં કોઈ પણ હજી સુધી અંતર નથી આવ્યો. સ્થાનિકો અહીંના કે જેઓ અહીં રહી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો કેટલો ત્રાસ છે રખડતા ઢોરનો? અહીંયા બહુ ત્રાસ છે, ઓછામાં ઓછા 5-6 લોકો અહીંયા દરરોજના પડી જાય છે ગાયોના લીધે. કોઈ ખાવા માટે ત્યાં મૂકશે તો ગાય આમ રોડ ઉપર જાય છે, આમ વેહિકલ આવે તો એક્સિડન્ટ થાય છે. તમને એવું લાગે છે સીએનસીડી વિભાગ ઢોર પકડવાની જે ટીમ છે રસ્તા ઉપર હોય એ આવે છે? કરી કોક વાર આવે છે, પર આ ગાયા તો જતી નથી, અહીંયા જ હોય છે. બિલકુલ, પરિસ્થિતિ જસની તસ છે. ક્યાંક તમામ જે અધિકારીઓ છે સીએનસીડી વિભાગના એ ક્યાંક તેમની જે સક્રિયતા જેટલા પ્રમાણમાં હોવી જોઈએ એ નથી જોવા મળી રહી. ખુદ મનપાના જે કમિશનર છે તેમણે આ માટે ચિંતા વ્યક્ત કરી, પરંતુ એ ચિંતા ક્યાંક જે સુતેલા જે કાન છે એના ઉપર અવાજ ન પડતો હોય તે પ્રકારની પરિસ્થિતિ. આખો ને આખો સ્ટાફ બદલાયો, પરંતુ તેમ છતાં હજી જે રખડતા ઢોરનો જે ત્રાસ છે એનાથી તમામ જે લોકો છે એમને મુક્તિ નથી મળી રહી. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, 24 કલાક, અમદાવાદ.